વાતું કરો, માં ધરવાન કામ કરો, તમે તો હાંજઈ ની ભયડી લ્યો, મારું આખું ફર્યું રોકીને બેઠ્યું ને તારે તો ટાઢાપણ ની વાતું કરે. હા હું જઉં છું. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં. તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો મારા આજુબાજુમાં તો હજી દિવસની શરૂઆત થઈ નથી, હજી બગી ઉડી નથી, આખું બાબડેલી છે, નીંદર આવે છે કે કેવા હાલ હવાલ છે. કેમ કે અત્યારમાં બે ત્રણ વખત ચા પીવાય નહીં કે બે ત્રણ રકાબી ચા પી નહીં ત્યાં લગી નીંદર ઉડે નહીં એવી હાલત છે. પણ મારે તો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે, જો છે ને એકદમ ઘર ક્લીન ચકાચક. અને કાલે તો મેં રસોડાની ને આ રૂમની સાફસફાઈ કરી હતી, હું તમને હમણાં બતાવીશ. ટાઈમ થયો છે 9:10. તો હવે આપણે આજુબાજુવાળાની થોડીક સાર સંભાળ લઈ લઈને પૂછી લઈએ કેમ છે કેમ નહીં. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. નીંદર ઉડી? નીંદર તો ઉડેલી છે 4 વાગ્યાની. તો રૂટીન આખું ફેરવી નાખું મેં. કા? આમ જૂનાગઢ રોડ ઉપર હાલવા જતો હતો ને એમ બદલે વેરાવળ રોડ ઉપર હાલવા ગયો. પછી ચા પીવાની નથી, ચા પીવાની નથી. આ બાજુ ચા ની હોટલ વાળા વેલા ઉઠી જાય, આ બાજુ બધા માર જેવા છે કે 8 વાગ્યા પછી આવે એટલે એ સારું થયું. તમે જે રૂટીન બદલાવી મૂકવાનું, હું લેવું, હું લેવું. હમણાં તમે 5 ડ્રેસ લઈ લીધા એટલે હવે હું લેવું નહીં, વિચાર કરવો પડશે મારે. એક ચા ના 5 ડ્રેસ તમે કીધું હું લેવું તો બરાબર જ છે ને. આ તો તમે તે દી કીધું તું ને કે લેવા આય તો તારો ફાયદો છે, નો લેવા આય તો મારો ફાયદો છે. ચા મુક મસ્ત હાલ, કેવી મસ્ત મસાલાવાળી, મસાલા પીવી જ છે. ફાઈનલ ફાઈનલ 100%. સારું, હાલો તો જેવો તમારો હુકમ. હુકમ સર આખો પર, અમારે તો ના પડાય નહીં કે ભાઈ હું ચા નહીં બનાવું કે મારે આજ હું થાકી ગઈ છું કે મન નથી. અંજુના હાથની એક રકવી ચા પી લ્યો આખો દિવસ. બસ બસ ચણાના ઝાડ ઉપર નો ચણા બહુ મસ્ત ચા બનવા. હું બનાવી છે ને તો ચા બનાવી. તમે મને માખણ મારશો કે મને ફોહ લાવશો ને તો હું ચા નહીં બનાવું. હજી મારે ચા નાસ્તો બાકી છે. મસ્ત પણ તમારે ચા ની વાત. થેપલા પણ મારે ખાવું નથી અત્યારે, આ તો કાલ ની વાત કરું. હા, કાલ નું બુકિંગ થઈ જોઈ ને તમે. તો હાલો સાહેબ, દીવા બધી પૂજા કરી લીધા છે. જીરા વાળા પરોઠા હા કઈ બાકી છે છે ને જો ચટુરા સાહેબા જેવા ખાધોકડા છે તો પછી માનવ ને ધારા હોય તો એમાં કઈ ઘટે નહીં. હાલો સાહેબ નો ફોન આવી ગયો. ભગવાન મારા ભેગા છે. ચાલો ચેનલ માં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો મળીએ થોડીક વાર રહીને. જો આ તો મારા કાતમ નાખી ગયું. હાલો ચા બનાવી તો દીધો છે. અંજુ તારા ગઈઢાના પુણ્ય આડા આવી જાય કઈ કઈ. હા, મારો ફોન આવી જાય એમાં બધું બચી જાય. અમે હવનો ભગવાન હોય કેવો છે ને, ભોરાનો ભગવાન છે. આ મારા મનમાં કોઈ છે ને એમ કયો ને કે ઓલું નથી, કપટ નથી, કપટ નથી, કપટ એવી ભાષામાં ન આવે. પછી જો જેવું આવડતું હોય તો બોલી ન જાવ તો કઈ નહીં. હાલો અમારે આવજો ચા પી લે એટલે આવ હંતુ મૂળ ઓલું થઈ ગયું. નાસ્તા શું છે? રાતની રોટલી ઠંડી, રાયતા મરચા અને મસ્ત મસાલા વાળી ચા. કેમ કે મારે એકને નાસ્તો કરવાનો છે. કોઈ થેપલા કે બનાવવા ના નથી પાડ્યો. હું એકલી હોય ને એટલે મને મન ન થાય. હું ઉપરી સાહેબ ન હોય તો ધારા છે એટલે ફરજિયાત મારે રસોઈ બનાવવી પડે. માનવ ને ધારા નતા ત્યારે તો હું જે હોય ને પડ્યું હોય ને બે રોટલી હોય ને તો એ બે સાસવારી વગાડીને ખાઈ લઉં. શાક ની દાળ ભાત ની ઝંઝટ ન કરું. પણ હવે ધારા છે ને મારી એટલે મારે ફરજિયાત બનાવવું પડે. એમ કે છોકરા વાળા આપણે ખાઈએ તો કઈ નહીં. હાલો એવું ન હોય, જે ભગવાન દે ને ટાઢું ટુકડું ખાઈ લેવાય એમાં રાજી રેવાય. તો એના જ ક્રમ થી આપણે જો અત્યારે એને તાના માના કરીએ. નહીતર એમ વિચારીએ કે આ ટાઢું ન ખાઈ ગરમ જોડે તો વેલા ભૂખ ભેગા થઈ જાય. બરાબર ને? કમેન્ટ માં કેજો. હાલો બધા ચા નાસ્તો કરવા. સાહેબ ચા ઠરી જાય. હાલો ચા પી લે. ના ના ના, નો વાયરો પાડું. હાલો તો મળ્યા. હાલો પ્રિયા.
અડધી રકેબી ચા પીવડાવી અને બે થેલી પકડાવી, અડધી રકેબી માં બે થેલી પકડાવી જો. શાકભાજી લઈ આવી જો. મારે કેટલા કામ હોય ઘરમાં, એક કામ હોય, સત્તર કામ હોય, હજી ચા નાસ્તો થયો છે, મારે હજી મશીન માં કપડા પડ્યા છે. આ તો ધારા બે ત્રણ દિવસ થી જીત કરે ને. ધારા ના નામ ઉપર તો કોઈ દી ના નથી પાડવાનો. હાલો લઈ દો બીજું ભરા એવા રીંગણા ભૂલા વગર કઈ લઈ આવો કે ન લઈ આવો કઈ નઈ. આ શીરો કોવડાવે તો હું કામ કરાવી નાખે, ખાણ ને કપડા ને હજુ ધોવડાવી લઈ લઈ, પંખા સાફ કરાવી લઈ. હવે પંખા નથી સાફ કરાવી, મેં કાલે જ કહી રહ્યો છું. ખ્યાલ આવી જાય કેમ કે આપડા બાપ દાદા ગયા હતા. એના બાપ દાદા કા હા કોયલ કેવી તડકે બેઠી જો દેખે આનું જો કેવી બેઠી મસ્ત હમણાં એ ને હારું હાલ જરાક જોઈને લેજો કોઈને જ લોકો અંદર થી હળેલા નીકળે એ તો લોકો બોવા એના કઈ મશીનો નથી આવતા હા અંદર થી રીંગણું કેવું નીકળે હા એ વાતે સાચી છે કઈ વાંધો નહીં અમારા ભાઈક બીજું હું શાકભાજી લઈ આવી દીધી છે ને આમાં છે બટેટા બસ બે જ વસ્તુ તે બે વસ્તુ મગાવી કે બે વસ્તુ જ મગાવવી પડે ને વધારે લઈ આવું તો કે જ જૂના છે કે નવા એ નવા છે આમ જૂના જેવા નવા બટેટા ખાવાનું બસ પણ વધારે કઈક લઈ આવું તો કે તમારું ફેવરિટ જ લઈ આવો તમે જ્યાં મરચા હે ને તે કીધું હતું ને કે બોલા મોટા મોટા લઈ આવો તો એમાં લોટ વધારે ભરાય આ ના 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 લઈ આવું બપોરે ભરેલા મરચાં સંભાર બનાવજો એટલે વાત થાય પૂરી ખોટી લાંબી વાત આકવી રેડી દેશી ટમેટા મસ્ત કેતી હોય ને ડીશ ખાધી નથી બધું હું જ કઉ મીઠું નાના મોટા થઈ અને જો કેવું સરસ થઈ ગયું રસોડા ને સાફ સફાઈ થઈ ગઈ તો જે મેન હોય ને એ રસોડું જોયે રસોડ હું કેતો તો આ શીશી આખી ખાલી થઈ ગઈ આમાંથી હું તમે કી ડબલી માં હવે કેમાં નથી હવે હું જ બનાવવાની આ તાવું છે ઈ ઓલી છે બજાર ની વેચાતી છે બજાર ની બજાર ની આવશે આમાંથી પીધી લાગે તો પીધી દે ને નહીં પીધી નથી હજી તો આ ડબલું ખુલ્લું ન હોય હું જોતો તો ચાઈ ખીતી ચાઈ ખીતી આ હુંઠ જ છે આ પાવડર છે ને ઈ ઓલો છે સરગવાન સિંગુ નો સરગવાન સિંગુ નો હા આમાં છે ને સરગવાન સિંગુ હોય ને એનો પાવડર છે પીસીન કર્યો ફાયદાકાર ને નુકસાનકારી તો મારે જ જોવાનું હોય છે આ ચકલા આવ્યા નથી કે મને સંભળાણું નથી આવી ગયા પીપરના પાન ખરવા માંડ્યા છે તો કઈ નહીં હેલો સાહેબ જઈ છે દુકાને અને હું માંડી બપોરની રસોઈ સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફેરવા જાઓ કે હું જાઉં મને ફોન કરજો લગભગ તો ઉતરી જાય કઈ નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો તો હવે હું માથું ઓળાવી લો ગુજ કાઢું હિંમત કરીને નહીતર તો જો નહીં ગુજ કાઢું ને માથું ઓળાવું બહાર લગી એમના જ રહે ધારણ તેડવા જવાનું હોય ને તો વરી એમ થાય કે માથું મોટું કરીને તૈયાર થાવ નહીતર તો આખો દી ઘરમાં હાલે એમને તો કઈ નહીં હાલો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો છે 12:10 નો ધારા નિશાળે થી આવી ગઈ અને આવીને જઉં મસ્તી ચાલુ ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ જય જય રામ
અને હાલો આજે હું બનાવ્યું છે કઈ દેલ હે ખોટું. તો હાલો હવે મારે રોટલી જ બનાવવાની બાકી છે. સાહેબ ગયા હતા તેડવા, દાળ ભાત ને શાક ને મસ્ત મસ્ત જો ભરેલા મરચા ને ભાત ને બધું તૈયાર થઈ ગયું છે. તો બસ હવે રોટલી કરું એટલી વાર. એ હવે તું વિચાર કયું શાક હોય, જો આમાં શાક છે આમાં દાળ છે. હે તો હાલો ધારા પેલા કપડા બદલાવી દઉં, પછી ધારાબેન ને થોડુંક પૂછી લઈએ કે આજ પેપર કેવું ગયું ને પછી મળીએ. ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો ને થાળી થઈ ગઈ છે તૈયાર. તો આવી જાઉં બપોરા કરવા. બપોરામાં છે ભરેલ રીંગણા બટેકાનું શાક, દાળ ભાત, રોટલી, ભરેલા મરચા, ચણા મેથીનું અથાણું અને ઠંડી ઠંડી છાશ. તો આ છે અમારું બપોરનું મેનુ. તો હાલો બધા આવી જાઓ બપોરા કરવા. ને કોનું કોનું ફેવરેટ છે ભરેલ રીંગણાનું શાક અને ભરેલા મરચા એ મને કહેજો. આંગળી ઊંચી કરો. તારે આવે જમવું કે નહીં? હાલો મારે રીંગણા બટેકાનું ભરેલું શાક ખાવું. જો ધારાની થાળી તૈયાર છે, ધારા શાકભાત જ ખાય. તો હાલો કઈ કહું છે, મારા છોકરાઓને ફાસ્ટફૂડ નથી ભાવતું, પણ આવું દેશી દેશી જમવાનું ભાવે, જેમ કે અડદની દાળ, રીંગણા, કાસે બાજરાના રોટલા એવું છે. તારા જમી લીધું પછી હુવાન નથી કા? છેની મદદ કરવા લાગી? તું એક મદદ મારી કર કે તું હોઈ જા. કાલે તો દીકરા રસોડું સાફ સૂફ કર્યું હતું ને એટલે વાસણ ઉકવવાના હતા. બીજી તો મદદ તો શું કર દે, જો મારે ઢગલો પડ્યો છે વાસણ ઉટકવાનો. જી તો વાસણ ઉટકી લઉં અને પછી ધારાને હુવડાવી દઉં, પછી જોઉં બીજું શું કામ કરું. કાલે રસોડાની સાફ સફાઈ કરી ને તો કાલે ધારાએ ઘણી મદદ કરી દીધી, કેમ કે વાસણ બધા અહીંયા ઉટકી અને ખાટલી ભરી દીધા હતા. અહીંથી ધારાએ બે બે ચાર ચાર વાસણ કરીને બધા ફરિયામાં ખાટલો પાથરી દીધો હતો ને, તો ત્યાં બધા હૂકવી દીધા હતા. અને હુકાઈ ગયા પછી ધારાએ બધા પાછા હારીને અંદર લઈ દીધા હતા. એવી મદદ કરી દીધી કા? એટલે એ કામ મારે કાલે ઓછું થઈ ગયું હતું, નહીતર તો બે બે ચાર ચાર વાસણ લેવાને જવાનું. તો કાલે એટલે ધારા કહે કે કાલે તો મેં મદદ કરી દીધી, આજ કરું. આજ નથી બેન રસોડાનું વાસણ. તો કંઈ નહીં, હાલો અહીંયા કચરા પોતા થઈ ગયા છે. ટાઈમ થઈ ગયો છે 2:25નું અને સાહેબ જોવે ને જમીન સીધા સૂઈ ગયા છે ને, નાકોડા ઢળે. તો એને આરામથી હવે એને હોવા દઉં, હું ફટાફટ મારું કામ કરી લઉં, વાસણ ઉટકી લઉં ને પછી મળીએ કા તારે. હું કે તો હું વાસણ ઉટકી ના હું ને એટલી વારમાં તો રમકડા ભરલે જવું. તો હાલો વાસણ તો મારે જ ઉટકવા જવું, થોડીક વાર રહીને ઉટકી જાઉં. અત્યારે ઉટકી મારા વગર તો કોઈ ઉદ્ધાર છે નહીં. તો હાલો ફટાફટ વાસણ ઉટકી લો ને પછી મળીએ. ફ્રેન્ડ ટાઈમ થયો છે 6:45 વાગ્યાનો અને હું તારા 2:30 વાગ્યાના સુઈ ગયા હતા. બસ હમણાં ઉઠ્યા, તારા હાથ પગ મોઢું ધોયા ને જો વેસલીન લઈને બેઠી છે. તો હાલો હવે તમને હું મળાવું. બા ને જાજા દિવસ થયા નતા જોયા ને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાકી આવ્યા છે, બે હપી ને આવી દેરાણી જેઠાણી કા. ચા પીવા આવ્યા, બેહવા આવ્યા કે કઈ કામ દેવા આવ્યા? હા પણ ઈજ મને ઈજ લાગ્યું કે કઈ કામ લઈને આવ્યા તમે, એમ નમ તો આવો નહીં. કામ કરવાનું કરાવવાનું જોઈ લો છે ને, હાહુ હોય તો આવી સીધો ઓર્ડર જ પડે. તો હાલો પેલા તો છે ને મસ્ત મસાલા વાળી ચા પીએ, કેમ કે હું હજી હમણાં જ ઉઠી છું. બપોરે ઉતી હતી, હું ધારા બે હોઈ ગયા હતા. મારે તો કામે હજી બધા પડ્યા, કપડાને ઢગલો પડ્યો, વાસણ ચડાવવાનું પડ્યા. તો પેલા ચા પી લઈએ પછી જોઈએ કે હું કામ લઈને આવ્યા. મારા હાથે મારી પાસે તો કઈ કામ હોય જ નહીં, હું ખાવ નવરી છે. હો તારે કામ ભલે ને બાન દેરાણી નથી, બેનપણી છે એટલે બા વધારે પડતા ન્યા જ હોય. કાકી હમણાં તો વહી જાય અમદાવાદ એટલે પાછા તમને બા દેખાય. એનું કારણ છે બા નથી દેખાતા ને એટલે આખો દી ન્યા જ હોય. કાકી એકલા હોય, બા એકલા હોય એટલે ટાઈમ નો જાય, એટલે બે આખો દી ન્યા હોય ને એના હિસાબે બા ઓછા. કાલે બા હવારે આવ્યા હતા, 2 દી પહેલા આવ્યા હતા, પણ વિડીયો તૈયાર હોય એટલે વારો ન આવે વિડીયો કરવાનો. કા બા જો આવી ગઈ. તો હાલો મસ્ત મસાલા વાળી ચા બનાવું ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ આવી જાઓ બધા મસ્ત મસાલા વાળી ચા પીવા. સાંભળો જો, હા હું અવાજ ભેગી થયું ને એટલે જો જૂની વાતો નીકળે ને. ગીતાબેન આવ્યા, ગીતાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો કંટુડો આવ્યો છે પળમાં કે ચોકમાં.
મને એકવાર કમેન્ટ આવ્યો હતો ગીતાબેન કે તમે મસ્ત ફર્યું કર્યો ને તો સાઈડમાં કે ઘંટુડો રાખો ને તો સારો લાગે. મેં કીધું ઈ વેલા મૂળ આવી જાય, અહીંયા જ પડ્યો હોય, પણ મેં કીધું જરૂર હોય એટલે એક બે ઘેરે ફરતો હોય. મારે બે ઘર વચારે જારવો જોલું નીકળી ગયું છોડું જારવ જોવો આંગરી આવી જાય. આઈ મેં બાર નાઈપુ કપડું લઈ લ્યો ને એ હવે પછી ઝાટકીને કાઢી નાખવાનું બીજું હું. હાલો બે હાહુ ને એક વહુ હવે જોઈએ કોણ પૂગે. કાકી છે ને મોર નીકળી ગયા પતલી ગલી માંથી, એટલે મને તો ક્યાંય લેતા જ નહીં. તમે થોડા થોડા કાઢો બસ, મસ્ત કાળા મગ છે જો દેશી મગ. ખીચડી બહુ મસ્ત થાય. કાલે આવ્યા હો તમે ખીચડી બનાવત ને કા? બહુ મસ્ત ખીચડી થઈ હોય, ખીચડી બહુ મસ્ત થઈ. બે મૂકવા પડશે, મોટું કર્યું તો એક થઈ જાય. તમે મોટું કર્યું ને એટલે થઈ જાય. હાલો શ્રી ગણેશ કરો. પેલા તો ઓલો થાય ભૂકો શરૂઆત છે ને એટલે પછી થાય. બે હા બે અડવાડા રાખો પડશે ગીતા બે જ રાખો. હાલો ઘંટુડો થઈ ગયો ચાલુ, તમે બધા આવી જાઓ. ઘઉં બાજરો બેન ધરશો કે મગજ ધરો? ખાલી મગજ, ઘઉં બાજરો ન આલે. ઘઉં બાજરો લેતી આવું? નહીં, બાજરો તો ધરાય ન આલે. આ જાડું ભરવું હોય તારે ખાડા લાગતી આલે. ખાડા લાગતી કરવા આલે તને કઈ દે. તો હાલો મગ ભરી લઈએ, ઘઉં ખાડા થઈ જાય. મારી પાસે ને કોઈ દી ખાટિયા ઢોકરાનું ધરાવાનો જ મોટી ધરવાનું કામ કરો તમે તો હાંજઈ ની ભઈડી લ્યો. મારું આખું ફર્યું રોકીને બેઠ્યું ને તારે તો ટાઢા પોર ની વાતું કરે. હા હું જઉં છું. મેં કીધું બે મુઠી મગ ભઈડા ને નિરાયતે વાતું કરે. જો ધારાઈ આવી એ કે હું થોડોક એ બેન હાથ આવી જાય. દીકરા હું તને છેલ્લે દઈ. હાલો ફ્રેન્ડ, ટાઈમ છે 8:20 નો ને ધારાબેન નખ પાલિશ કરે છે.
જો અંજુ તારે નખ પાલી સુપાલી લીધી હો વાંધો નહીં, હાલો રજા મળી ગઈ તને. ને અંજુ કરે છે અહીંયા રસોઈ, રોટલી બનાવે, રોટલી નહી વધ, બહુ જરૂરી પડે તો જ ફરાર કરે, નહી તરને ચા હોય એટલે હાલે. બપોરે તો ફ્રેન મને હું તો ઉઠાડી ને મને ટોપડી બતાવી બતાવી દો, તમને સંતોષ થઈ જાય ને કે નહીં ટોપડી ઉજરી થઈ ગઈ. અને આ ઈ નથી જેમાં ચા કરું, ઈ તો મારી સહી સલામત છે. જો આ તો તે દિવરી આ ટુકડી ઉટકવામાં હતી ને એટલે મેં આ લીધી હતી. મારી પાસે આવી ચોણ કરવી છે ને, ત્રણ ટોપડીઓ છે જો બતાવો. હજી આનાથી મોટી એક છે. જો અંજુ આમાં ચા બનાવતી આ તો લસણ વાળી ચટણી છે ને કોકડાવાની છે. આ ત્રણ તપેલી નો મેં સેટ લીધો હતો, નાના નાની તપેલી જો આ છે, અને મોટા મોટું ટોપીઓ મારી પાસે છે. એટલે મારી પાસે નહીં હોય તો મન કે 15-20 જેટલા નાના મોટા આવા ટીનના તપેલા છે કા, ચોડ ઉતરના રનિંગમાં એટલા વાપરું ને, બીજા તો હું ભરીને મૂકી દીધા. વાસણની આપણા ઘરમાં કમી નથી, પણ તોય મને ગમે ને એ જ તપેલીમાં હું ચા બનાવું. એક તપેલી મેં લસણવાળી ચટણી પકડાવા હાટું લીધી, એક તપેલીમાં કંઈક બનાવવા લીધું ને સ્પેશિયલ ચા હાટું લીધી, એક બે રકા બી ચા થઈ ગઈ એમ. તો આવો કંઈક મારો જુગાડ છે, તમને કેવો લાગે મારો જુગાડ એ કહેજો. ને હર ગૃહિણી છે ને મારી જેમ આવો જુગાડ કરતી જ હોય, એવું નથી કે હું કરું, બધાના ઘરમાં હોય જ. પણ હું છે ને વિડીયો બનાવીને તમારે એને શેર કરું, તમારે બધું ઘરમાં ઘરમાં હોય એટલે ઘરમાં બધું નીપટી જાય, મારે જગ જાહેર થાય એવું છે. તો કઈ નહીં, હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો, જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ને એક મસ્ત મજાને કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. કમેન્ટ કરવાનું ન ભૂલતા, હમણાં તો બહુ મસ્ત મસ્ત તમારા કમેન્ટ આવે છે. અને આજે હા મને યાદ આવી ગયું કમેન્ટ ઉપરથી, હેમાબેનનો કમેન્ટ આવ્યો હતો કે કેશોદમાં એરપોર્ટ ચાલુ થઈ ગયું છે, તો મારું હાલે ને તો હું સીધી કેશોદના એરપોર્ટે જ ઉતરું અને ધામા નાખું. તો મોસ્ટ વેલકમ, હું એટલી જ રાહ જોઈને બેઠી. તમે જો હેમાબેન કેશોદના એરપોર્ટે ઉતરો ને તો જો વિડીયોમાં કહું છું ફાઇનલી હું તમને તેડવા આવીશ, કેમ કે મારું કેશોદનું એરપોર્ટ મેં નાનપણમાં જોયું તો એ પછી હું ક્યારેય ગઈ નથી. તો એ બાને મને એમ થાય કે નહીં બહારથી કોઈ મારો ફેમિલી મેમ્બર આવ્યું હું એને એરપોર્ટે વેલકમ કરવા જાઉં, તો એ મારા માટે બહુ મોટી વાત હશે. વેલકમ, તમે આવો અમારા ગામમાં, અમારી ઘરે આવો, અમારા મહેમાન થાવ અને મસ્ત મસ્ત ભાખરી ઓરો રોટલાની જમાડું, એવી કંઈક આપણી ઈચ્છા છે. તો જ્યારે પણ આવું ત્યારે મને ચોક્કસ મેસેજ કરજો. દિવસે તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો, જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ. હાલો જય ભોલેનાથ. જય ભોલેનાથ.